पावर जनरेटर तो जनरेटर और मोटर आ बने क्वेश्चन ऑल्टरनेटिव एग्जाम में आपने मोस्ट इम्पोर्टेंट क्वेश्चन है बराबर है तो ए जनरेटर जनरेटर बे प्रकार ना आवे एसी जनरेटर और डीसी जनरेटर एसी એટલે ऑल्टरनेटिव करंट जनरेट करे और डीसी એટલે डायरेक्ट करंट जनरेट करे तो बनने के अंदर यूज तो लूप नो થશે બરાબર છે આર્મેચર જેને એક કરતા વધારે એટલે વાઇન્ડિંગ વાળો આખું ગુજડો હોય એને આપણે આર્મેચર કહીએ તો એક એક ગુજડા એબીસીડી ગુજડા ને એક પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર એને યાંત્રિક ઉર્જા આપીને કઈ ઉર્જા આપીને યાંત્રિક ઉર્જા આપીને આપણે એને શું કરીએ છે ફેરવીએ છે અને એ યાંત્રિક ઉર્જા દ્વારા એ ભ્રમણ કરશે અને ભ્રમણ કરશે તો દિશા એની શું થશે બદલાય એટલે જો સમાંતર કે પ્રતિસમાંતર હોય બરાબર છે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે ને એટલે ગેલોમીટર સાથે જોઈન્ટ કર્યો હશે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે ને પરંતુ જો વિરુદ્ધ દિશામાં હોય બરાબર છે તો એ એટલે કે વિરુદ્ધ એટલે કે આ મતલબ લંબ દિશા લંબ હશે ચુંબકીય ક્ષેત્રને લંબ હશે બરાબર છે આર્મેચર અથવા જે તારનો ગુજડો ત્યારે એ વિદ્યુત પ્રવાહ શું થશે પ્રેરિત કરશે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે તો એસી વિદ્યુત પ્રવાહ બરાબર છે એસી કરંટ અને ડીસી કરંટ જો એસી જનરેટર હશે તો એસી કરંટ જનરેટ કરશે ડીસી જનરેટર હશે તો ડીસી ઓકે તો અહીંયા આગળ આપણે એ જનરેટર તો મેઇન વસ્તુ કે જનરેટરનો સિદ્ધાંત આવડવો જોઈએ તો આપણે યાંત્રિક ઉર્જા આપીએ અને વિદ્યુત ઉર્જા માટે કેવાનો મતલબ મિકેનિકલ એનર્જી એને ઇનપુટ કરીએ અને આઉટપુટમાં આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે ઠીક છે મોસ્ટ ધ સોર્સ ઓફ ધ ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ કોલ્ડ જનરેટર બરાબર ઇલેક્ટ્રિક પાવર આપણને જેમાંથી મળે છે એને જનરેટર કહેવાય જનરેટર ઇઝ ધ ડિવાઇસ ઓફ ધ કન્વર્ટ ધ મિકેનિકલ એનર્જી ઇનટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે મિકેનિકલ ઉર્જા કેવાનો તો યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર કરે છે એનું નામ છે જનરેટર એટલે જનરેટર જ એવું કામ કરે છે હેલ્પ ધ મેગ્નેટિક ફિલ્ડ ને યુઝ કરે નો અધર ધ સોર્સ ઓફ ધ ઇલેક્ટ્રિક પાવર કેન પ્રોડ્યુસ ધ લાર્જ એમાઉન્ટ ઓફ ધ ઇલેક્ટ્રિક પાવર એઝ અ ધ જનરેટર ઘણો વધારે આપણને પાવર જે જોઈતો હોય એ મળી જાય અ કન્ડક્ટર વોટ્સ અ કન્ડક્ટર ઇઝ રોટેટેડ ઇન અ મેગ્નેટિક એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર પેલા ગુજડાને આપણે શું કરવાનું છે ફેરવવાનું છે આ વોલ્ટેજ ડિવાઇસ ઇઝ ડેવલપ એક્રોસ ધ રોટેટિંગ કન્ડક્ટર ડ્યુ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એની અંદર રોટેટિંગ થશે ત્યારે કરંટ જનરેટ કરે છે કન્ડક્ટર કેન બી સપ્લાઈડ બાય વોટર કોર ડીઝલ એટલે ગમે તેના દ્વારા આપણે એને રોટેટિંગ કરાવવાનું ગમે તે બળતણ આપીને એને રોટેટિંગ કરાવવાનું તો બે ટાઈપના જનરેટર હશે એસી અને ડીસી જનરેટર હોય છે બરાબર એસી જનરેટર ઇઝ કોલ્ડ ઓલ્ટરનેટર અને ડીસી જનરેટર હશે બરાબર છે ડીસી એટલે ડાયરેક્ટ કરંટ જે જનરેટર હશે એને આપણે ડાયનેમો કહીશું તો આ એસી જનરેટર છે બરાબર છે એસી જનરેટરમાં એ જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકીય ક્ષેત્રની અંદર એક લૂપ રાખી છે બરાબર છે એ એચ સી અને ડી બરાબર છે તો એ જે લૂપ રાખી છે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર છે કે છે જનરેટર ઇઝ બેઝિકલી કન્સિસ્ટ ધ લૂપ ઓફ વાયર ઇઝ રોટેટિંગ ઇન મેગ્નેટિક મેગ્નેટિક ફિલ્ડની અંદર એ રોટેટ કરે છે બરાબર એ ગુજડું અને ધ રેક્ટેન્ગ્યુલર લૂપ ઓફ ધ વાયર ઇઝ પ્લેસ્ડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એઝ ધ લૂપ ઇઝ રોટેટેડ અલોંગ ધ હોરિઝોન્ટલ અક્સિસ એ હોરિઝોન્ટલ અક્સિસમાં કેવું થાય છે મૂવ કરે છે અને મેગ્નેટિક ફ્લક્સ થ્રુ ધ લૂપ છે લૂપ એની અંદર ચેન્જ થશે બરાબર છે એનું ડાયરેક્શન બદલશે ત્યારે ફ્લક્સ જનરેટ કરે એન્ડ રીકોલ ધ મેગ્નેટિક ફ્લક્સ થ્રુ ધ લૂપ મેં લૂપ ના કારણ મેગ્નેટિક ફ્લક્સ એ કરશે બરાબર છે તો IT is equal to B into A આ રીતે આખું એ થશે તો આ આખો ડાયાગ્રામ હતો અને 5T is equal to AB cos થીટા થીટા માટે આપણે એની જે ઓમેગા ડી લઈએ બરાબર રોટેટ કરે છે એટલે ઓમેગા ડી લઈએ તો થીટા બરાબર ઓમેગા ને તો AB cos ઓમેગા ટી તો ફેરાડે લો પ્રમાણે આપણે કરીશું બરાબર છે તો એ ફેરાડે લો પ્રમાણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન V કેમ કેલ્ક્યુલેટ ધ EMF આપશે એટલે E ઓફ T માઇનસ d phi / dt એને કરીશું તો cos નું sin થશે બરાબર છે cos નું માઇનસ sin થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઓમેગા એ બી sin ઓમેગા t બરાબર છે આ E ઓફ T એટલે n નંબર ઓફ ટર્ન્સ હોય એટલે એની અંદર n ગુજડા જો જોડેલા હોય બરાબર છે સોલેનોઇડ જેવા બરાબર છે તો n ઓમેગા
a b sin omega t એટલે આને આપણે e0 એટલે epsilon 0 ગઈ sin omega આ રીતના દર્શાવી શકીએ તો એની અંદર એ જે ac જનરેટર છે એની અંદર મેન ચાર પાર્ટ છે બરાબર ચાર મેન પાર્ટ છે આર્મેચર છે ફિલ્ડ મેગ્નેટ છે સ્લિપ રિંગ છે અને બ્રશિસ છે આ ચારે ચાર આપણે જોઈએ બરાબર છે આ જો મેગ્નેટ છે એની વચ્ચે આપણે જે લૂપ રાખી છે a and c બેનો બેઝિક આપો આ ડિસ્ક્રિપ્શન માં આવે છે તો એની અંદર સ્લિપ રિંગ બે સ્લિપ રિંગ યુઝ કરી છે r1 અને r2 બે બ્રશ યુઝ કર્યા છે b1 અને b2 અને પછી આપણે એને અને આ જે છે એક લૂપ સિંગલ લૂપ દર્શાવી છે પરંતુ આપણે મોટો જનરેટર હોય તો આખું આર્મેચર ની આખી કોઇલ હોય બરાબર છે તો અહીંયા આગળ સાદું એક ગોજડું લીધું છે આનું a s c d એ રીતના નામ આપ્યું છે આ રીતના એને જોઈન્ટ કર્યું છે અને હેન્ડલ દ્વારા એને શું કરવામાં આવે છે ફેરવ તો અડધું ભ્રમણ થાય છે બરાબર છે તો એ લોકોની દિશા બદલાય છે બરાબર છે જ્યાં મતલબ અહીં a h હતું આ બાજુ હતું તો એ ડાબી સાઈડથી કઈ આવી જાય છે જમણી સાઈડ આવી જાય છે તો જોઈએ આપણે કે એસી જનરેટરના સિદ્ધાંત ઉપર કે ધારો કે આર્મેચરનું ગોજડું કે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે વિષમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા બરાબર સમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટાની દિશામાં તો એ વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે તો જેવું એ પરિભ્રમણ કરશે ત્યારે ચુંબકીય ફ્લક્સ તેના ફેરફાર સાથે શું થાય છે જોડાય છે અને ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે જ્યારે ચેન્જ આવશે ત્યારે જ એમાં પ્રવાહ શું થાય છે પ્રેરિત થાય છે અને આ પ્રેરિત પ્રવાહની દિશા એ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી આપણે શું કરી શકીએ છે જાણી શકીએ છે ધારો કે આર્મેચર એ ઉદ્ભવ દિશામાં મૂકેલું હોય કઈ દિશામાં મૂકેલું હોય ઉદ્ભવ દિશામાં મૂકેલું હોય અને જ્યારે એ વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે કઈ દિશામાં વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે ત્યારે વાયર AH નીચેની દિશામાં અને DC એ ઉપરની દિશામાં શું થાય છે પ્રેરિત થાય છે વિષમઘડી દિશામાં તો આ ખૂબ પેલું નીચે જશે અને CD વાળો ભાગ ઉપર આવશે બરાબર છે એટલે વિષમઘડી દિશા જો ક્લોકવાઇઝ હોય તો રાઈટ હેન્ડ સાઈડ ફરે પરંતુ એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી દિશામાં તો લેફ્ટ હેન્ડ સાઈડ થી ફરશે તો આ જે AH ઉપર હતું એ નીચેની તરફ જશે અને જે લો CD હતું એ ઉપરની તરફથી ડાબી સાઈડ આવે છે એટલે લખે છે કે AH નીચેની દિશામાં અને DC ઉપરની દિશામાં પ્રેરિત થાય છે આમ દિશા H થી A અને D થી C સુધી છે આમ D C H અને A થશે પછી શું થશે D C H અને A કારણ કે પેલું અહીં આગળ AH CD હતું પછી એ અડધું ભ્રમણ થયું એટલે CD જે હતો એ આ બાજુ આવી ગયો એટલે D આ બાજુ આવી જશે C અહીં જશે H અને A આ રીતના ખૂબ થાય છે એટલે D C H એ ગુજરું અને જે રિંગો છે એ B1 R B2 દિશામાં વહન પામે છે અને આ બહારના પરિભ્રમણ પ્રવાહની દિશામાં વહે છે બહારનો જે પ્રવાહ છે એ પ્રવાહ બહારના પરિભ્રમણ પ્રવાહ એની દિશામાં વહે છે આ આર્મેચરના પ્રથમ અર્ધ આંટા દરમિયાન એટલે અડધો ભ્રમણ થશે પહેલો બરાબર છે પહેલું અડધો ભ્રમણ થશે બરાબર છે તો એ પ્રથમ અડધા ભ્રમણ દરમિયાન એ પ્રવાહની દિશા સમાન રહે છે તેમ છતાં દ્વિતીય અર્ધ આંટા દરમિયાન એટલે દ્વિતીય એ જે વાયર છે એ AH ઉપરની દિશામાં ફરે છે અને CD એ નીચેની દિશામાં ફરે છે રોટેટિંગ થાય કરે છે આમ આર્મેચર એ ગુજરાની પાછી પહેલા જેવી આખી મૂળ કન્ડિશનમાં આવી જશે એટલે AH CD ની દિશામાં પાછું ફરે છે અને એ જે ગુજડું છે એ B2 R B1 પહેલા B1 R B2 હતું એ રીતના પ્રવાહ હતો હવે B2 થી R B1 એ પ્રવાહમાં ગુજરા શું થાય છે પ્રેરિત પ્રવાહની દિશા શું થઈ ઉલટાય છે આમ જો બાહ્ય પરિપથમાં આ રીતના દિશા દર્શાવતા તો પ્રેરિતની દિશા અને બાહ્ય પરિપથના પ્રવાહ એ દરેક અર્થ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ એ શું થાય આખું પૂર્ણ થશે ત્યારે એ બદલાય છે તેથી પ્રવાહ એ ઓલ્ટરનેટમાં પ્રેરિત થાય છે શું થાય છે ઓલ્ટરનેટમાં પ્રેરિત થાય છે અને દરેક પ્રક્રિયામાં આ જે જે સ્લિપ રિંગ હતી અથવા બ્રશની જે ગોઠવણી છે એ અવાહકની મુશ્કેલી ઊભી કરે છે કોની મુશ્કેલી ઊભી કરે છે અવાહકની મુશ્કેલી ઊભી કરે છે અને જ્યારે બહોળા આઉટપુટ પાવરમાં ઇન્વોલ્યુ આપેલું હોય ત્યારે શું થાય છે ચમકે છે તેથી મોટા ભાગના પ્રયોગમાં જનરેટરમાં એક ક્ષેત્રમાં પરિભ્રમણ કરે જ્યારે આર્મેચરનું ગૂંચળું સ્થિર રહે છે
ને આવા જનરેટરમાં આર્મેચર નું ગુજળ જનરેટરના અંદરની સપાટી પર તે કાયમી સ્થાયી હોય છે અને એક ક્ષેત્રમાં એ શું કર્યા કરે છે ફર્યા કરે છે બરાબર છે તો એ ગુજળું સતત ફર્યા કરશે અર્ધુ ભ્રમણ કરશે ત્યારે પણ આખું ભ્રમણ પૂર્ણ કરશે એટલે એની દિશા સતત શું કર્યા કરે છે ઉલટાયા કરે છે અને વિદ્યુત શું થાય છે પ્રેરિત થાય છે કેવાનો મતલબ એ ઓલ્ટરનેટિવ કરંટ આપશે આપણને એટલે એસી જનરેટર તરીકે આપણે એને જોઈએ છે બરાબર છે આ એસી જનરેટરનો ડાયાગ્રામ જો એનો સિદ્ધાંત સિદ્ધાંત મેન છે કે યાંત્રિક ઊર્જા જનરેટરનો સિદ્ધાંત છે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પરંતુ એસી કરંટ આપણે બરાબર છે એસી વોલ્ટેજ જોઈએ છે તો એસી જનરેટર જોશે અને જો આપણે ડીસી જનરેટરની વાત કરીશું બરાબર છે તો ડીસી જનરેટર એટલે કેટાઈને હું બરાબર અને એસી જનરેટર એટલે ઓલ્ટરનેટર તો આ જે ડીસી જનરેટર છે બરાબર છે એ ડીસી જનરેટર પણ એક્ઝામમાં બહુ વખત પૂછાય તો ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન છે કે આ જે ડીસી જનરેટર છે એ ડાયનેમો મશીન બરાબર છે એટલે ડાયનેમો આખી એની અંદર પણ રિંગો તો યુઝ થાય છે બરાબર છે તો ડાયનેમો એવું મશીન છે કે જેમાં યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં શું જનરેટરનો સિદ્ધાંત જ છે બરાબર કે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે તો એ વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પરંતુ અહીંયા આગળ જે વિદ્યુત ઊર્જા મળે છે એ આપણને ડીસી પ્રવાહના સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો આ ડાયનેમો સાયકલ સાથે પણ જોડવામાં આવે છે અને લાઇટિંગનો હેતુ છે એટલે લાઇટિંગ જે થાય તો ડાયનેમો સતત ફર્યા કરે આમ ઓટોમોબાઈલમાં ડાયનેમોના બે હેતુ હોય છે એક લાઇટિંગ માટે અને બીજા બેટરી ચાર્જિંગ માટે પણ તેનો યુઝ થાય છે બરાબર છે તેની અંદર આ ડાયનેમોની અંદર પણ એક મુખ્ય અંગો છે એક ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ આર્મેચર હોવું જોઈએ કમ્યુટેટર હોવું જોઈએ સ્લિપ રિંગ હોવી જોઈએ બ્રશ હોવા જોઈએ બરાબર છે એ એના ઇમ્પોર્ટન્સ પાર્ટ છે બરાબર છે ડાયનેમોની અંદર મેગ્નેટિક ફિલ્ડ એટલે પેલું મેગ્નેટિક ફિલ્ડ ની અંદર વાત કરીએ બરાબર છે તો ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર છે એ ચુંબકીય ક્ષેત્ર પછી સ્લિપ રિંગ હોવી જોઈએ બ્રશ હોવા જોઈએ કમ્યુટેટર હોવું જોઈએ આર્મેચર હોવું જોઈએ તો એનો ડાયાગ્રામ પણ પેલા જેવો જ છે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું મૂકવાનું બરાબર છે અને એ ગૂંચળું મૂક્યા પછી એને શું કરવું પડે આપણે ફેરવવું પડે પરંતુ પેલું વિષમઘડી દિશામાં હતું આ વિષમઘડી દિશામાં નહીં હોય આ સમઘડી દિશામાં હશે બાકી બે બ્રશ તો યુઝ થાય છે બરાબર બે બ્રશ યુઝ થશે બે રિંગો યુઝ થશે એક લૂપ યુઝ કરીએ છે બરાબર છે એ લૂપ એને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં શું કરવામાં આવે છે ફેરવવામાં આવે છે અને એની અંદર ડીસી કરંટ શું થાય છે જનરેટ થાય છે તો આર્મેચરને એ જે ચુંબકીય ક્ષેત્ર છે એના ડાયનેમો અને ઓલ્ટરનેટરમાં ફરે છે આ ડાયનેમોમાં જે ચુંબકીય ક્ષેત્ર સ્થિર હોય છે અને આર્મેચરના પરિભ્રમણ કરે છે ત્યારે એ ઓલ્ટરનેટરનો આર્મેચર સ્થિર હોય છે અને ચુંબકીય ક્ષેત્ર પરિભ્રમણ કરતું હોય છે એટલે બેમાંથી એક એ ફરતું હોવું જોઈએ જો સમય સાથે એનું મૂલ્ય વધારશે તો કરંટ શું થાય છે જનરેટ થાય છે આમ ડાયનેમો એસી જનરેટર દ્વારા એસી તરંગ અથવા એસી પ્રેરિત થાય છે જે સ્લિપ રિંગમાં કમ્યુટેટર દ્વારા ડીસી ફોર્મમાં કન્વર્ટ કરશે જે કમ્યુટેટર આપેલું છે બરાબર છે એસી કરંટ તો જનરેટ કરશે પરંતુ કમ્યુટેટર છે એ ડીસી ફોર્મમાં એને શું કરી દેશે કન્વર્ટ કરશે તો કમ્યુટેટર એ દરેક અર્ધભાગમાં કાયમી એક ગુજરાત સાથે શું થયેલું હોય છે જોડાયેલું હોય છે અને એ ગુજરાત સાથે કમ્યુટેટર એ પરિભ્રમણ કરે છે અને દરેક બ્રશ એ કમ્યુટેટરના એક ભાગની વિરુદ્ધ ભાગમાં દબાણ અનુભવે છે શું કરે છે એ એક ભાગના વિરુદ્ધ ભાગમાં શું થાય છે તો પ્રેશર આપે છે એટલે બીજા ભાગમાં એની અસર થશે એટલે વિરુદ્ધ ભાગમાં દબાણ અનુભવે છે જ્યારે કમ્યુટેટર પરિભ્રમણ કરે છે ત્યારે બ્રશ એ સ્થિર રહે છે પરિભ્રમણ કરશે ત્યારે બ્રશ શું રહે છે સ્થિર અને જ્યારે બ્રશ એ કમ્યુટેટરના વિરુદ્ધ ભાગમાં દબાણ અનુભવે ત્યારે દરેક વખતે વોલ્ટેજ તેની ધ્રુવીયતા વિરુદ્ધ રીતે શું થાય છે બદલાય છે અને એ જે સ્લિપ રિંગ છે એની સ્થિતિ પણ શું થાય છે બદલાય છે એનો મતલબ કે એક બ્રશ હંમેશા ધન અને બીજો બ્રશ હંમેશા ઋણ બને છે આમ બ્રશ આગળ સતત બદલાતા ડીસી વોલ્ટેજ આપણને મળે છે જો ડીસી વોલ્ટેજમાં એ ડાયનેમો એ એસી ડાયનેમો જેવા જ ભાગ હોય છે પરંતુ એ બાબત છે એ બાબતમાં અલગ પડે કે એ જે એક સ્લિપ રિંગ હોય છે એની જગ્યાએ ડીસી ડાયનેમોની
બે સ્લિપ રિંગ અને જેને એક સરખા બે ભાગ કરેલા હોય જેની અંદર બે ભાગ કરેલા હોય છે આમ આર્મેચરના ગુજરાને રિંગ સાથે જોડાણ કરેલો હોય છે અને રિંગ એ આર્મેચર સાથે શું કરે છે પરિભ્રમણ કરે છે બ્રશ અને તેની સાથેનું જોડાણ એ શું થાય છે સતત બદલે છે આ ડાયનેમોમાં આવા ભાગને આખો આપણે કમ્યુટેટર તરીકે વાપરીએ છે એને કમ્યુટેટર તરીકે યુઝ કરીએ છે આમ જો એને સમઘડી દિશામાં જ્યારે ગુજરાને પરિભ્રમણ કરવા આવે પેલામાં બી સમઘડી દિશા હતું બરાબર છે અહીંયા આગળ સમઘડી દિશા એટલે કે એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એને જ્યારે રોટેટ કરવામાં આવે તો સમઘડી દિશામાં જ્યારે ગુજરું પરિભ્રમણ કરે છે ત્યારે આર્મેચરના નિર્માણ પામતો પ્રવાહ એ એસી હોય છે પરંતુ કમ્યુટેટર એ એને ડીસીમાં ફેરવી નાખે છે કારણ કે આપણે ડીસી જનરેટર છે એટલે ડીસી પ્રવાહ જોઈએ એટલા માટે ડીસીમાં ફેરવી નાખે છે આમ આ પ્રવાહમાં પ્રથમ ધન અર્ધુ પરિભ્રમણ થાય છે બરાબર છે એ અર્ધુ પરિભ્રમણ દરમિયાન પ્રવાહ ડીસીએચએ ના માર્ગમાં સતત ફરે છે જ્યારે પ્રવાહ બાહ્ય પરિપથમાં પસાર થાય છે તેથી એ રિંગના સંપર્કમાં આવે છે કોના સંપર્કમાં આવે છે એ રિંગના સંપર્કમાં શું થાય છે એ આવે છે ફર્સ્ટ પોઝિટિવની વાત કરે બરાબર છે કે એ જ્યારે પહેલા જે પોઝિટિવ એંગલની વાત કરે છે બરાબર ત્યારે એ જે રેગ્યુલર કન્ડિશનની વાત કરી અહીંયા આગળ કે એ પ્રથમ ધન અર્ધ પરિભ્રમણ દરમિયાન બરાબર પ્રથમ અર્ધ પરિભ્રમણ દરમિયાન એ પ્રવાહ એ એચ સી ડી કયો છે એ એચ સી અને ડી એ ફોર્મમાં હશે બરાબર છે અને એ એચ સી ડી ના માર્ગમાં એ પસાર થાય છે અને એના સંપર્કમાં આવે છે આ બાહ્ય સર્કિટમાં આ ગ્રાફિકલ આકૃતિના કોઇલમાં જ્યારે લંબ પદ પરથી જ્યારે ફેરવાય છે ત્યારે ચુંબકીય બળ એ કાટખૂણે દર્શાવશે આમ સરળ ડીસી દ્વારા પેદા થતો જે પ્રવાહ એ વર્તમાન ડાયનેમો છે પરંતુ તેની કિંમત નોંધપાત્ર રીતે શું થયા કરે છે બદલાયા કરે છે આમ કોઇલ દરેક પરિભ્રમણ દરમિયાન બે વાર શૂન્ય થાય છે બરાબર છે ઉપરથી નીચે જશે અને નીચેથી ઉપર જશે ત્યારે બે વખતે શૂન્ય થાય છે આ તફાવત દૂર કરવાની એક રીતમાં જમણી બાજુ બે કોઇલ વાપરવામાં આવે અને કોઇલના અંત સાથે જોડેલ ચાર વિભાગોમાં બેવડી રિંગમાં વિભાજિત કરવામાં આવે તો આ કિસ્સામાં બંને ફાઇલ એક જ પ્રકારના પેદા કરતો હોવાથી તેના તબક્કામાં એ અલગ પડે છે પરિણામે પ્રવાહ બે દ્વારા મેળવવામાં આવે છે એટલે બે રિંગો અને જેથી વધઘટ ઘટી જાય છે અને એ જ રીતે સતત પ્રવાહ વિચાર કરવા માટે ઘણા વાર સમાવેશ એ કોઇલની મોટી સંખ્યામાં એનો શું થાય છે ઉપયોગ થાય છે અને એ રીતના આપણને જે ડીસી કરંટ છે એ ડીસી કરંટ શું થાય છે જનરેટ થતો રહે છે એટલે કે બેવડી રિંગ એ કોઇલના અંત નંબર તરીકે એમાં વિભાજિત થાય જેથી કોઇલ સ્વતંત્ર કામ કર્યા કરે છે અને સર્કિટમાં પ્રવાહ શું કર્યા કરે છે મોકલ્યા કરે છે પરિણામે પ્રવાહ એ આપણને શું કરવામાં આવે છે દર્શાવ આ આપણને ડીસી હોય બરાબર છે પરંતુ ડીસી જનરેટર ની અંદર જે ગુજડું છે એ સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવવું પડે જ્યારે એસી ની અંદર આપણે વિષમઘડી દિશામાં એને શું કરાવીએ છે પરિભ્રમણ કરાવીએ છે અને એ પરિભ્રમણ કરે જ્યારે લંબ હશે ચુંબકીય ક્ષેત્રને એટલે કે મેગ્નેટિક ફિલ્ડને ચુંબકીય ક્ષેત્રને લંબ હશે બરાબર છે ત્યારે વિદ્યુત પ્રવાહ શું થાય છે પ્રેરિત થાય છે આમ ડીસી માં પણ વિદ્યુત પ્રવાહ તો પ્રેરિત થાય છે એસી કરંટ જ પ્રેરિત થાય છે પરંતુ એની અંદર કમ્યુટેટર હોય છે બરાબર છે એટલે એ એનું કામ કરશે બરાબર છે કે કામ કરીને ડીસી માં કન્વર્ટ કરી નાખશે બરાબર એ ડીસી માં કન્વર્ટ કરીને આપણને જે ડીસી કરંટ જોઈએ છે કયો કરંટ જોઈએ છે ડીસી કરંટ એ ડીસી કરંટમાં કમ્યુટેટર એ ડીસી કરંટમાં આપણને ફેરવી આપે છે એટલે આપણને ડીસી જનરેટર તરીકે આપણે એને યુઝ કરીએ છીએ ઓકે બરાબર છે તો આ ડીસી જનરેટર અને એસી જનરેટર બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે બંને એક્ઝામમાં પૂછાય છે ગ્રાફ પણ પૂછાય છે બરાબર છે આની અંદર બે ડીસી જનરેટર હતું તેની અંદર બે વખત ઝીરોસ થાય છે બરાબર છે અને એસી ની અંદર પણ એ રીતના બે વખત એ ઝીરો પરંતુ એ વિષમઘડી દિશામાં હતું અને ડીસી એ સમઘડી એટલે ક્લોકવાઇઝ ની ડાયરેક્શનમાં હોય છે ઓકે હવે નવો ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મર ઓકે તો ટ્રાન્સફોર્મર બે ટાઈપના આવશે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બરાબર છે તો એ ટ્રાન્સફોર્મરમાં
આપણે હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ જે પ્રમાણે વોલ્ટેજ જોતા હોય એ પ્રમાણેનું આપણે ટ્રાન્સફોર્મર યુઝ કરીને આપણે વોલ્ટેજ અથવા કરંટ શું કરી શકીએ છે મેઝર અથવા મેળવી શકીએ છે બરાબર તો ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ની ઘટના ઉપર આધારિત છે અને એ વોલ્ટેજ અથવા પ્રવાહ વધવા અથવા માટે ઘટવા એની તીવ્રતા બંને છે આમ એક ટ્રાન્સફોર્મર સામાન્ય ચુંબકીય પ્રવાહ દ્વારા જોડાયેલો હોય છે અને અવાહક કોપર વાયર ઓછામાં ઓછા બે ગુજરા ધરાવે છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું સેકન્ડરી પ્રાથમિક અને ગૌણ પરંતુ એ ગુજડું વીજળીની એકબીજાથી કેવું હોય છે ઇન્સ્યુલેટેડ હોય છે એટલે એકબીજા સાથે જોઈન્ટ ના થાય તેવું હોય છે આ એ એસીમાં મુખ્ય અથવા જનરેટરનું આઉટપુટ કઈ રીતે પુરવઠો પૂરો પાડશે તો કે એની સાથે જોડાયેલ ટ્રાન્સફોર્મરનું ગુજડું એ સમાન પ્રાથમિક કહેવામાં આવે છે પહેલું ગુજડું હશે એને પ્રાથમિક કહીશું બરાબર બીજું હશે એને ગૌણ કહીશું અને આ ટ્રાન્સફોર્મરના ગુજડાને એની સાથે જોડતા એને પ્રાથમિક ગુજરા બરાબર છે આર લોડ સાથે જોડતા બરાબર લોડ સાથે જોડીશું વોટ નથી લોડ સાથે જોડીશું તો એને આરએન કહેવામાં આવે છે બરાબર છે એનો ડાયાગ્રામ જોઈશું તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે બરાબર છે આ રીતના આખું વાઇન્ડિંગ કરવા આપણે એમ નહીં બરાબર છે અને સેકન્ડ પ્રાથમિક અને ગૌણ બરાબર છે આમ જ્યારે પ્રાથમિક એસી આપાત બરાબર છે પ્રાથમિક ની અંદર આપણે કરંટ આપાત કરીશું એ ગૌણ ગુજરામાં ઘટે છે અને એ વીજળીની દરેક અન્ય અલગ અલગ જતા પ્રાથમિક અને ગૌણ ગુજરાને ચુંબકીય રીતે એકબીજા સાથે શું થયેલું હોય છે જોડાયેલું હોય છે મૂળભૂત રીતે ટ્રાન્સફોર્મર એક ઉપકરણ છે કે જે ગૌણ ગુજરાને પ્રાથમિક ગુજરામાંથી ઇલેક્ટ્રિક ઉર્જા એ પૂરી પાડે છે અથવા દર્શાવે છે આ પ્રાથમિકમાં બદલાતી જે ઇલેક્ટ્રિકલ ઉર્જા ચુંબકીય ઉર્જામાં થાય ઇલેક્ટ્રિકલ ઉર્જાનું કોની અંદરથી ચુંબકીય ઉર્જા આમ ગૌણ ગુજરામાં ચુંબકીય ઉર્જાનું પાછું ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે જો પ્રાઇમરી વાઇન્ડિંગ હશે તો એની અંદર કે છે ઇલેક્ટ્રિક ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થાય છે અને જે સેકન્ડરી વાઇન્ડિંગ છે ગૌણ છે બરાબર છે એ ચુંબકીય ઉર્જાનું પાછું ઇલેક્ટ્રિક ઉર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે આમ અને આદર્શ ટ્રાન્સફોર્મર જેવું એક છે આમ પ્રાથમિક અથવા ગૌણ એ કોઇલનો અવરોધ કેવો હોય છે શૂન્ય એનો જે રેઝિસ્ટન્સ હોય છે બરાબર પ્રાથમિક અને પ્રાઇમરી અને સેકન્ડરી તો એ પ્રાથમિક અથવા ગૌણ કોઇલનો અવરોધ એ શૂન્ય હોય છે બીજી ઇન્સ્ટ્રક્શન છે કે કોઈ પ્રવાહ નથી કે જેથી તે ચુંબકીય પ્રવાહ પ્રાથમિક અથવા ગૌણમાં કોઇલ દરેક વળાંક સાથે જોડાયેલો હોય છે સ્ટાર્ટિંગમાં એ કોઈ પ્રવાહ હોતો નથી પરંતુ એ જે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ આખું રાઉન્ડ શેપમાં વાઇન્ડિંગ કરીને જોડાયેલું હોય છે અને ત્યાં કોરમાં ઉર્જાનો કોઈ પ્રકારનો વ્યય થતો નથી બરાબર એની અંદર એ જે કોર હોય છે જ્યાં મતલબ એની પર જે વાઇન્ડિંગ કરેલું હોય છે એની અંદર એ કોઈ ઉર્જાનો કોઈ પ્રકારની ઉર્જાનો એની અંદર વ્યય થતો નથી આ એક લાક્ષણિકતા છે કે ટ્રાન્સફોર્મરની એ જે રૂપરેખા છે એ રીતના દર્શાવશે કે ટ્રાન્સફોર્મર એ પ્રાથમિક અને ગૌણ ગૌણ અને પ્રાથમિક એ તરીકે લેવામાં આવે છે જેના બે કોઇલનો સમાવેશ થાય છે અને એ કોપરની કોઇલ અવાહક ઉપર એને શું કરેલી હોય છે વાઇન્ડિંગ કરેલી હોય છે તેને બદલે એક ઘન કોર અલગ પડવાનું પત્રકો બનાવવામાં આવે છે અને લોખંડની એક રિંગની આસપાસ એને આખું વાઇન્ડિંગ કરવામાં આવે છે આ સ્તરોમાંથી લોખંડમાં એ પ્રવાહમાં શું થાય છે ઘટાડો થાય છે આમ એક ટ્રાન્સફોર્મર એ ઉર્જાનું નુકસાન પ્રાથમિક અને ગૌણ ગુજરા માટે કોર અને જાડા ઉચ્ચ વાહકતા માટે આંગળી બરાબરમાં નિષ્ફળતા માટે સોફ્ટ લોખંડના સ્તરો પર શું કરવામાં છે ઉપયોગ બરાબર જાડાનો નહીં કરી તો પછી સોફ્ટ લોખંડના સ્તરો એ પ્રમાણે એની ઉપર શું કરવામાં આવે છે આખું વાઇન્ડિંગ કરવામાં આવે છે બરાબર છે અને એ જે વાઇન્ડિંગ કરીશું તો આ બાજુ પ્રાઇમરી ગુજરો એટલે પ્રાથમિક બરાબર સોફ્ટ કોરનો યુઝ કરેલો છે બરાબર છે જાડાનો યુઝ કરીશું અને જો વધારે લોસિસ આવશે બરાબર છે તો પછી આપણે સાદી સોફ્ટ કોરનો યુઝ સોફ્ટ આયર્ન એટલે પાતળા આયર્નની કોરનો આપણે શું કરીએ છે યુઝ કરીએ છે અને આ બાજુ પ્રાઇમરી વાઇન્ડિંગ કરવામાં આવે છે આ બાજુ સેકન્ડરી વાઇન્ડિંગ એટલે પ્રાથમિક અને ગૌણ ગુજરું એ રીતના આપણે લેવામાં આવે છે આમ તો
એ જે ટ્રાન્સફોર્મર છે એ બે બાબતની વાત કરે છે કેટલી બાબતની વાત કરે છે બે તો સેકન્ડરી ઓપન સર્કિટ હોય કઈ સર્કિટ સેકન્ડરી એન્ડ ઓપન સર્કિટ હશે બરાબર એટલે ડોન ખુલ્લો પરિપથ હશે તો ધારો કે એ પ્રવાહમાં પ્રાઇમરીમાં બદલતા જે પ્રાઇમરીમાં આપણે વોલ્ટેજ બદલી જોયો કર તો એ કોરના દરે શું થાય છે બદલાય છે પછી પ્રાથમિકતામાં ઈએમએફ એનપી દ્વારા શું કરવામાં આવે છે પ્રેરિત કરવામાં આવે છે અને ઈએમએફ એટલે સપોઝ કે જે કરંટ ઇઝ ધ પ્રાઇમરી ઇન ચેન્જ પ્રાઇમરીમાં આપણે કરંટ જો ચેન્જ કરીશું તો ફ્લક્સ થ્રુ ધ કોર દરે ડીફાઈ બાય ડીટી તો એનું જે ઇન્ડ્યુસ થતો જે ઈએમએફ છે બરાબર છે એ એનપી દર્શાવશે તો ઈપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડીફાઈ બાય ડીટી એની અંદર ફ્લક્સ જે ચેન્જ આવશે તો એ જે ઇન્ડ્યુસ થતો ઈએમએફ છે એ સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ હશે બરાબર છે નંબર ઓફ એની અંદર વાઇન્ડિંગ કરેલા હશે એટલે ઈ ઓફ એસ સેકન્ડરી આ પ્રાઇમરી માટે છે આ સેકન્ડરી માટે છે તો પ્રાઇમરી ઈપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડીફાઈ બાય ડીટી અને એ એન ગુજ ડુ બરાબર છે સેકન્ડરી માટે ઈ એસ બરાબર માઇનસ એન ઓફ એસ ડીફાઈ બાય ડીટી બંને નો જો રેશિયો લઈ છે તો ઈપી અપોન ઈ એસ માઇનસ માઇનસ કટ થશે ડીફાઈ બાય ડીટી ડીફાઈ બાય ડીટી કટ થશે તો એનપી અપોન એનએસ આવે છે એ રીતના એ ઓપન સર્કિટ હતી જ્યારે ઓપન સર્કિટ નથી હોતી બરાબર છે ઓપન સર્કિટ હોતી નથી બરાબર છે તે ટાઈમે એટલે કે એક ડોર ખુલ્લો પરિપથ નથી હોતો તો ધારો કે લોડ અવરોધ આરએલ એ ગૌણ સમગ્ર જોડાયેલો છે બરાબર છે અને એ ગૌણ પ્રવાહમાં આઈએસ બરાબર છે સેકન્ડરીમાંથી જે કરંટ પાસ થાય છે જો કરંટ લોડ હશે ત્યાં મતલબ અવરોધ હશે તો આરએલ હશે પ્રવાહ હશે તો આઈએસ હોય છે અને એ પ્રાથમિક પ્રવાહ આઈપી કહેવામાં આવે છે અને સિસ્ટમમાંથી કોઈ ઊર્જાનો વ્યય થતો નથી તો જેટલો ઇનપુટ પાવર હશે એટલો જ આપણને શું મળે છે આઉટપુટ પાવર મળે છે તો એ ઇનપુટ પાવર ઈપી આઈપી ઇઝ ઇક્વલ ટુ આ પ્રાઇમરી માટે આઉટપુટમાં સેકન્ડરી માટે હોય છે તો આપણને મળશે ઈપી આઈપી ઇઝ ઇક્વલ ટુ ઈએસ આઈએસ તો એ જ રીતના આપણે આઈપી ના ડિવિઝનમાં આઈએસ આવીશું અને આ ઈએસ તો ઈપી પેલી બાજુ નીચે રહી જશે તો ઈએસ અપન ઈપી ની વેલ્યુ એનપી અપન એનએસ મૂકીશું તો નંબર ઓફ ટર્ન્સ આઈએમએફ અને આ પ્રવાહ હોય છે બરાબર છે એટલે આપણને શું મળે છે કે મળે છે તો ઇન્ડ્યુસ થતું ઈએમએફ કે ટાઈમ્સ કોન્સ્ટન્ટ માટે અપ્લાઈડ કરીએ તો ઇન્ડ્યુસ કરંટ 1 અપોન કે ના ટાઈમ્સ માં ઓરિજિનલ કરંટ દર્શાવે છે અને વોલ્ટેજ એની અંદર કહે છે કે ગેઇન ઇન ધ વોલ્ટેજ ઇઝ લોસ્ટ ઇન ધ કરંટ બરાબર છે કરંટ ની અંદર તો આપણે એના ટાઈપ જોવાના છે કે કરંટ આપણે જે વોલ્ટેજ વધારે જોઈએ છે કે ઓછો જોઈએ છે તો સ્ટેપ ડાઉન સ્ટેપ અપ એ રીતના આપણે વાઇન્ડિંગ પર આપણને ખબર પડે કે વધારે આઉટપુટ જોતો હોય વધારે તો એ ગૂંચડું મોટું રાખવાનું સ્ટેપ અપ અને જો નાનો આપણે વોલ્ટેજ કે કરંટ જોતો હોય તો આપણે શું રાખીએ છે નાનો ગૂંચડું આપણે સેકન્ડરીમાં બરાબર છે પ્રાઇમરી તો જે હશે ઇનપુટ આપવું હશે એ મળશે પરંતુ સેકન્ડરીમાં આપણે નાનું મોટું શું કરી શકીએ છે ચેન્જ કરી શકીએ છે બરાબર તો કહે છે કે એક પગલું આગળ ટ્રાન્સફોર્મરમાં બરાબર છે અને બીજા પગલામાં એની અંદર એકમાં વધારે પ્રવાહ જોઈશે એકમાં ઓછો તો આ પહેલું છે કે જે સ્ટેપ અપ છે બીજું છે સ્ટેપ ડાઉન અહીં આગળ પ્રવાહ આપણે બરાબર છે વોલ્ટેજ વધારે જોઈશે અહીં આગળ વોલ્ટેજ ઓછા જોતા હોય તો સ્ટેપ ડાઉન નો યુઝ કરી શકીએ વધારે જોઈએ સ્ટેપ અપ તો પહેલું સ્ટેપ અપ છે બરાબર છે તો સ્ટેપ અપ માટે ગૌણ ગુજરામાં વોલ્ટેજ વધે છે એટલે પ્રવાહ શું થયો ઘટ્યો અને અમુક ટ્રાન્સફોર્મરમાં આ ગૌણ આંટાની સંખ્યા કરતાં પણ પ્રાઇમરીમાં આંટાની સંખ્યા કેવી હોય છે વધારે એટલે પ્રાઇમરીમાં તો આપણે આંટાની સંખ્યા વધારે જ રાખવી પડશે પરંતુ જો ઓછો એ જોતો હોય વોલ્ટેજ ઓછો જોતો હોય તો કરંટ કેટલો હશે વધારે તો ગૌણ ગુજરામાં વોલ્ટેજ ઘટે વોલ્ટેજ શું થાય ઘટે તો પ્રવાહ શું થાય છે વધે છે આમ અમુક ટ્રાન્સફોર્મરમાં ગૌણ આંટાની સંખ્યા કરતા પ્રાઇમરી આંટાની સંખ્યા કેવી હોય છે ઓછી એટલે ગૌણ આંટાની સંખ્યા વધારે અને પ્રાઇમરી આંટાની સંખ્યા કેવી હોય છે ઓછી હોય છે અને એ જ રીતના આપણે ટ્રાન્સફોર્મરની શું જોવાની છે કાર્યક્ષમતા તો આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન એની વસ્તુ આપણે જોઈ બરાબર છે તો ઇફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ ઇફિશિયન્સી તો આઉટપુટમાં જે એનર્જી મળશે અને ઇનપુટમાં જે એનર્જી મળશે તો આઉટપુટમાં એનર્જી ઇનપુટની એનર્જી અને 100% સાથે કન્વર્ટ કરીશું
અને એવી રીતના પાવર જે મળશે તો આઉટપુટ નો પાવર અને ઇનપુટ નો પાવર એનો રેશિયો લઈશું અને 100 જોડે આપણે એ કરીશું તો આપણને એ એફિશિયન્સી કેટલી મળી કેટલો લોસ ગયો એ આપણને શું થાય છે ખબર પડે છે તો કે છે જ્યારે ટ્રાન્સફોર્મરમાં એ જે થિયરી લીધી એની વાત કરીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો તેમાં પાવર વ્યય થતો નથી આ એની અંદર પાવર ટ્રાન્સફોર્મર હશે બરાબર છે તો એમાં જે રેઝિસ્ટન્સ હોય છે એ જ વધારે પડતો જે કરંટનો લોસ હોય એ થવા દેતો નથી કે આનો અંદર પાવર વ્યય થતો નથી પરંતુ કેટલીક ઊર્જા હંમેશા કોર અને ટ્રાન્સફોર્મરમાં ગુજરાને ગરમીમાં રૂપાંતર કરવામાં થાય છે બરાબર છે અને જે હીટ પકડાવી જોઈએ તો એ ગરમીમાં રૂપાંતર પરિણામે એના પરથી વિદ્યુત ઊર્જા બહાર આવતા ગૌણ વિદ્યુત ઊર્જા ઇનપુટ કરતા ઓછી હોય છે ઇનપુટ કરતા કેવી હોય છે ઓછી અને એ ટ્રાન્સફોર્મરના એની કાર્યક્ષમતા દ્વારા શું કરવામાં આવે છે મેળવવામાં આવે છે તો આઉટપુટ અને ઇનપુટ બંનેનો શું લેવામાં આવે છે રેશિયો તો એફિશિયન્સી ને ઈટા દ્વારા દર્શાવીએ બરાબર છે તો એનર્જી આઉટપુટ ના જેમાં એનર્જી ઇનપુટ એનો એનર્જી નો રેશિયો લઈશું આઉટપુટ ના જેમાં ઇનપુટ અને પર્સન્ટેજ માં કાઢવું હશે તો 100% વડે મલ્ટીપ્લાય કરો એવી રીતના એ એફિશિયન્સી જો પાવર ની અંદર મેઝર કરીશું તો પાવર આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર અને એની એફિશિયન્સી બરાબર છે પર્સન્ટેજ માં જોતે તો 100% તો એફિશિયન્સી ટ્રાન્સફોર્મર ઇઝ લેસ ધેન 100% 100% કરતા એ કેવી હોય છે ઓછી હોય છે બરાબર છે એને ઓછી તો કે ટ્રાન્સફોર્મર ની કાર્યક્ષમતા 100% કરતા પણ ઓછી હોય છે આમ ટ્રાન્સફોર્મર ને ઊર્જા ના વ્યય થી બરાબર છે કોના દ્વારા એ વ્યય થાય છે તેના ત્રણ કારણો તો કે કો એ જે કોઇલ હોય છે એ પ્રતિરોધક ગરમી ના કારણે કોઇલ હોય છે એ કોની હોય છે રેઝિસ્ટિવ હીટિંગ જે હીટ પકડાય છે એ કોપર ની જે કોઇલ છે એ કોપર નો શું કરે છે લોસ કરે છે કોપર ની જે કોઇલ હોય છે એ પ્રતિરોધક રેઝિસ્ટન્સ ને કારણે હીટ પકડે એટલે કોપર નો શું થાય છે વીઆઈ થાય છે બીજું એડી કરંટ લોસિસ આવે છે ઇન ફોર્મ ધ હીટિંગ ઇન આયર્ન કોર તો એડી કરંટ પર લોસ થાય છે કે છે કે લોખંડ ની જે કોર હોય છે એ ગરમી ના સ્વરૂપમાં એડી પ્રવાહ નું પણ શું કરે છે નુકસાન કરે છે બીજું એના પછી છે બરાબર કે મેગ્નેટાઇઝેશન હીટિંગ ઓફ ધ કોર ડ્યુરિંગ ધ રિસ્પેક્ટ રિવર્સ ઓફ મેગ્નેટાઇઝેશન ઓફ ધ હિસ્ટેરેસિસ લો એની અંદર હિસ્ટેરેસિસ લોસ થશે મતલબ જે પ્રતિવર્તી ચુંબકત્વ તરફ એ ચુંબકત્વના કોર ને ગરમ કરીએ એટલે હિસ્ટેરેસિસ લોસ થાય છે વારંવાર ગરમ થયા કરે અને કોરમાં કોરમાંથી એ પ્રવાહનો શું થાય છે ઘટાડો થાય ફ્લક્સ લીકેજ ફ્રોમ ધ કોર એટલે કોરમાંથી એનો શું થાય છે ઘટાડો ફ્લક્સ લીકેજ થાય એટલે કોરની અંદર શું થાય છે ઘટાડો થાય છે કે છે કે કોરમાંથી પ્રવાહનો શું થયો ઘટાડો કારણ કે લીકેજ થશે એટલે પ્રવાહનો શું થાય છે ઘટાડો થાય છે તો આ ટ્રાન્સફોર્મરનો ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન હતો બરાબર છે કે ટ્રાન્સફોર્મર એની અંદર બે પ્રકારના ટ્રાન્સફોર્મર જોયા આપણે બરાબર સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બરાબર છે એની અંદર લોસ પણ જોયા એફિશિયન્સી પણ જોઈ આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હતું આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હતું એની એફિશિયન્સી જોઈ બરાબર છે આઉટપુટ ના ડિવિઝન માં ઇનપુટ જોયો 100% છે એફિશિયન્સી આઉટપુટ ના ડિવિઝન માં ઇનપુટ જોયો એ પણ 100% છે અને એના કયા કયા લોસ હતા કોપર નો લોસ આવે છે બરાબર છે કે એડી કરંટ લોસ આવે છે હિસ્ટેરેસિસ લોસ આવે છે આ રીતના એની અંદર લોસિસ પણ આવે છે અને આની અંદર બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ આ રીતના હોય છે તો આ ટ્રાન્સફોર્મર બરાબર છે એની અંદર હાર્ડ કે આયનની કોર વાપરતા હતા બરાબર છે એની જગ્યાએ લોસિસ આવતા હતા તો પછી સોફ્ટ આયનની કોર આપણે વાપરીને એનો યુઝ કરીએ છે તો આ બાજુ પ્રાઇમરી વાઇન્ડિંગ થશે આ બાજુ સેકન્ડરી પ્રાથમિક અને આ ગૌણ હોય છે ઓકે તો અહીં આગળ ચેપ્ટર આ પૂરું થાય છે.